બુટા ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવની દરખાસ્ત મંજૂર કરવા છ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અબડાસા તાલુકાના બુટા ગામના સરપંચ શીતલબેન લેરી ભાનુશાલી ખીચડા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ મંજૂર કરવા માટે બુટા ગ્રામ પંચાયતના છ સભ્યો તથા ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં આજે તાલુકા વિકાસ અધિકારી અબડાસા બી ચૌધરી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું આ આવેદનપત્ર મુજબ સભ્યો દ્વારા જણાવવામાં આવેલ કે બુટા ગામના સરપંચ શ્રી શીતલબેન લેરી ભાનુશાલી ખીચડા અમોને વિશ્વાસમાં રાખ્યા વિના પોતાના પતિ લેરી ભાનુશાલી ખીચડાની મરજીથી વહીવટ ચલાવતા હોવાથી અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરેલ છે જે અવિશ્વાસ દરખાસ્ત રાખવાના કારણો આવેદનપત્ર મુજબ જેમાં વિકાસ કામોના ઠરાવ કે અન્ય ઠરાવ વખતે અમોને બોલાવવામાં આવતા નથી બુટા ગામની ઘણા સમયથી સામાન્ય સભા બોલાવેલ નથી અને વિકાસ કામોમાં પણ ધ્યાન આપતા નથી બુટા ગામે ઠરાવ છે તેની તપાસ થવા વિનંતી જે ઘણા એવા ઠરાવો થયા છે જેની અમોને પણ જાણ કરેલ નથી સરપંચ શ્રી શીતલબેન લહેરી ભાનુશાલી ખીચડા છે અને ગ્રામ પંચાયતનો તમામ વહીવટ તેમના પતિ લહેરી ભાનુશાલી ખીચડા કરે છે અને અમુક સદસ્યોને બોલકોટ કરે છે વિશ્વાસમાં લેવા વગર ગામના કામો થયેલા છે જેથી કામોમાં બનેલા બિલોની ચકાસણી થવી જોઈએ અન્ય મુદ્દામાં ગામની ગટર લાઈનો મંજૂર થયેલ છે તે ગટર લાઈનો એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખેલ છે અને સરપંચશ્રીના હોદ્દાનો દુરુપયોગ કરેલ છે જે માટે ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને લઈને ગુજરાત પંચાયત ધારા હેઠળ અવિશ્વાસની દરખાસ્તમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી આ આવેદન પત્રમાં ગ્રામ પંચાયતના સાત સભ્યોમાંથી છ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે અન્ય ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા કુત આયુબ ઈબ્રાહીમ પંચાયત સભ્ય તો વિકાસ કોઈ જવાબ ફોન તો જવાબ ન દે